हेलो फ्रेंड्स, व्हाट ऑल आर डूइंग? શું કરી રહ્યા છો બધા? શું કહ્યું? ધોરણ 10નો આગળનો અભ્યાસ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો? તો ચાલો ઝડપથી અંગ્રેજીનો પણ આપણે અભ્યાસ શરૂ કરી દઈએ. અંગ્રેજીના અભ્યાસની અંદર આપણા યુનિટ ફર્સ્ટનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ. ઓડ્સ એટલે કે મતભેદ, મતભેદોની વિરોધમાં. અગેન્સ્ટ એટલે કે વિરોધમાં. તો જોઈએ શું છે આ ચેપ્ટરની અંદર. આ ચેપ્ટર કરતાં પહેલાં મિત્રો, અગેન્સ્ટ ધી ઓડ્સ ચેપ્ટર જે છે, આપણું યુનિટ જે છે એ ચાલુ કરતાં પહેલાં આ ચેપ્ટરની એક પ્રી ટાસ્ક એક્ટિવિટી છે. પ્રી ટાસ્ક એટલે કે જે આ યુનિટની પહેલાં કરવામાં આવે એવી એક્ટિવિટી. આ એક્ટિવિટીની અંદર એક રસપ્રદ વાર્તા, સ્ટોરી આપવામાં આવેલી છે. આ સ્ટોરી જે છે એ હકીકત બનેલો બનાવ છે, એક સાચા રિયલ માણસની સ્ટોરી છે. કોના વિશે છે આ સ્ટોરી? તો ઇટ ઇઝ અબાઉટ મિસ્ટર દશરથ માજી. સ્ટોરી જે છે એ દશરથ માજી વિશે છે. કોણ છે આ દશરથ માજી અને શું છે એ આપણે આ વાર્તાની અંદર જોઈએ, એમની જે સ્ટોરી છે એના અંદર સમજીએ. દશરથ માજી રન અવે ફ્રોમ હિઝ હોમ એટ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. દશરથ માજી છે એ પોતાના ઘરેથી ખૂબ જ યંગ એજમાં, એટલે કે નાની ઉંમરમાં ભાગી ગયા હતા અને ધનબાદની કોલ માઇન્સ એટલે કે કોલસાની જે મીનો ખાણો છે એની અંદર કામ કરવા લાગ્યા હતા. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ વર્ક એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી. પછી ઘણા વર્ષો પછી એ પોતાના ઘરે પાછા ફર્યા, પોતાનું કામકાજ જે છે એ સંભાળવા લાગ્યા અને ફાલ્ગુની દેવી નામની એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લિપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર સેલ્ફ. જ્યારે એ પોતાના પતિને એટલે કે દશરથ માજીને જમવાનું આપવા માટે એના કામ ઉપર જઈ રહી હતી ત્યારે ગેહલોર હિલ્સ એટલે કે ગેહલોર નામની એક પર્વત ઉપરથી એ લપસી પડી અને એને ખૂબ જ સિરિયસ ઇન્જરીઝ થઈ ગઈ, ખૂબ જ સિરિયસલી ઘણી જગ્યાએ વાગ્યું. દે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ. એ લોકો એને ઝડપથી કોઈ નજદીકના હોસ્પિટલમાં ન લઈ જઈ શક્યા, બિકોઝ કારણ કે દેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ હર ડેથ. કારણ કે શહેર જવા માટે અહીં કોઈ સીધો રસ્તો આવેલો છે નહીં, એટલા માટે શું થયું તો એને હોસ્પિટલ લઈ જઈ શકાયું નહીં અને એ ત્યાં જ મરી ગઈ. માજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ એન્ડ that very night decided to crave a path through the Gellore hills so that his village could have easier access to medicines. એ રાત્રે એ ખૂબ જ દુખી થઈ ગયો અને ખૂબ જ પરેશાન થઈ ગયો. એને એવું થયું કે ગામની અંદર દવા, મેડિકલ ફેસિલિટીઝ માટે કોઈ સીધો રસ્તો છે જ નહીં. એટલે એણે શું નક્કી કર્યું કે ગેલોરની જે હિલ્સ છે, ગેલોરનો જે પર્વત છે, એ પર્વત તોડીને હું ત્યાં એક રસ્તો બનાવીશ જેથી મારા ગામડાવાળાઓને કોઈ પણ મેડિકલ સર્વિસ માટે શહેર જવાનો સીધો રસ્તો મળી રહે. હી પાથ, એણે એક રસ્તો બનાવ્યો ગેલોર હિલ પર, 360 feet લોંગ, 360 feet લાંબો, 25 feet ડીપ, એ પર્વતની અંદર 25 feet ઊંડો, ઇન ધ પ્લેસ એન્ડ 30 feet વાઇડ ફ્રોમ ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેલોર હિલ. અને કોઈપણ વાહનને જવા માટે 30 feet જેટલો પહોળો એ રસ્તો એણે બનાવ્યો. ક્યાં? તો ગેલોરની જે પર્વતમાળા છે એને તોડીને, એ આખો ડુંગર જે છે એ તોડીને એણે ત્યાં 360 feet લાંબો, 25 feet ઊંડો અને 30 feet જે છે એ પહોળો રસ્તો બનાવ્યો. હી કોટેડ, એણે કહ્યું, એણે લખ્યું, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ્સ, જ્યારે મેં એક ડુંગર જે છે એ તોડવાનું ચાલુ કર્યું, પીપલ કોલ્ડ મી અ લ્યુનેટિક. લ્યુનેટિક એટલે કે પાગલ, લોકોએ મને પાગલ કહ્યું. બટ દેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પણ એનાથી મારો ઈરાદો જે છે એ જરા પણ જે છે એ બદલાયો નહીં. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years. એણે આ પર્વત તોડી, ડુંગર તોડી રસ્તો બનાવવાનું કામ જે છે એ 22 વર્ષની અંદર પૂરું કર્યું. એને ડુંગર તોડી રસ્તો બનાવવામાં 22 વર્ષ લાગ્યા.
કયો ડ્યુરેશન? તો 1960માં એણે સ્ટાર્ટ કર્યું હતું અને 1983માં એ રસ્તો બની રહ્યો. ધીસ પાથ રિડ્યુસ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અત્રી એન્ડ વઝીરગંજ સેક્ટર ઓફ ગયા ડિસ્ટ્રિક્ટ. એણે ગયા ડિસ્ટ્રિક્ટની અંદર આત્રીથી લઈને વઝીરગંજનું જે ડિસ્ટન્સ છે એને ખૂબ જ ઓછું કરી દીધું. કેટલું ઓછું કરી દીધું? તો આ સીધા રસ્તાના લીધે આત્રીથી વઝીરગંજ જે ગયાના ડિસ્ટ્રિક્ટ છે ત્યાંનું ડિસ્ટન્સ 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર થઈ ગયું. એટલે કે જ્યારે આ ટૂંકો રસ્તો ગેલોર હિલમાંથી નહોતો નીકળેલો ત્યારે એ લોકોને ફરી ફરીને જવું પડતું, એમાં 55 કિલોમીટર થઈ જતા. પણ કેમ કે એણે પર્વત તોડી રસ્તો બનાવ્યો એટલે 55 કિલોમીટરની બદલે સીધા સીધા આ રસ્તેથી 15 કિલોમીટરમાં પહોંચી જવાય. લેટર પછીથી માંઝીએ કહ્યું, ધો મોસ્ટ ઓફ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ. હા, મને ખબર છે ઘણા બધા ગામવાસીઓએ મને શરૂઆતની અંદર ટોન્ટેડ એટલે કે ખૂબ જ મેણા માર્યા. દેવર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર. પણ એમાંથી ઘણા ખરાએ પાછળથી મને ખૂબ સપોર્ટ પણ કર્યો, ખૂબ મદદ પણ કરી. કઈ રીતે મદદ કરી? બાય ગિવિંગ મી ફૂડ, મને ખાવાનું આપીને, જમવાનું આપીને, એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, અને મારા સાધનો ખરીદવા માટે મને પૈસા આપીને. ફોર હિઝ અચીવમેન્ટ, એના આ રસ્તો બનાવવાના જે અચીવમેન્ટ છે એના માટે માંઝી બીકેમ પોપ્યુલરલી નોન એઝ માઉન્ટેન મેન. માંઝીનું જે એક નામ પડી ગયું એનું એક પોપ્યુલર નામ પડ્યું માઉન્ટેન મેન, એટલે કે પર્વત બનાવવાવાળો માણસ. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ્ડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર પદ્મશ્રી અવોર્ડ ઇન 2006. 2006ની અંદર બિહારની ગવર્મેન્ટે આ માઉન્ટેન મેન દશરથ માંઝી માટે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી કે પદ્મશ્રી અવોર્ડ એને આપો. ક્યારે રિક્વેસ્ટ કરી? 2006માં, વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ. જ્યારે 2006ની અંદર એના નામ પર માઉન્ટેન મેન નામની મૂવી બનાવવાનું નક્કી થયું, પિક્ચર બનાવવાનું નક્કી થયું, ત્યારે ગવર્મેન્ટને લાગ્યું કે ના, આને કંઈક રિવોર્ડ મળવો જોઈએ. એટલે એણે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી પદ્મશ્રી અવોર્ડ આપવા માટે. માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ. જ્યારે એને આ મૂવી માટે અપ્રોચ કરવામાં આવ્યો, પૂછવામાં આવ્યું ત્યારે એ ક્યાં હતો? તો મરણ પથારીએ હતો. એની હાલત ખૂબ જ ગંભીર હતી અને એ મરવા માટે ખૂબ જ બીમાર થઈ ગયો હતો. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન અ અગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એણે પોતાનો અંગૂઠો જે છે એ અગ્રીમેન્ટના પેપર ઉપર છાપ્યો, એટલે કે અંગૂઠો મારી એણે પોતાના જીવન ઉપર એક મૂવી બનાવવા માટે એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે કે અધિકારો આપ્યા એ સંસ્થાને. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ગવર્મેન્ટ ઓફ બિહાર. જ્યારે એ માઉન્ટેન મેન દશરથ માંઝી મરી ગયા ત્યારે બિહાર સ્ટેટ દ્વારા એમને સ્ટેટ ફ્યુનરલ એટલે કે સ્ટેટ લેવલ ઉપર જે કહેવાય અંતિમ યાત્રા કરવામાં આવી હતી. જેમ આપણે કોઈ મોટા માણસોને, પોલિટિશિયન હોય કે પછી કોઈ સત્તા પર બેસેલી વ્યક્તિ હોય કે પછી સરહદ પર લડવા માટેના કોઈ સિપાહીઓ હોય, એને જે રીતે સ્ટેટ લેવલ ઉપર અને નેશનલ લેવલ ઉપર એક અંતિમ યાત્રા દેવામાં આવે છે, એ રીતની એક અંતિમ યાત્રા દશરથ માંઝીને પણ દેવામાં આવી હતી. તો જોયું ને મિત્રો, સરસ મજાની માઉન્ટેન મેનની આપણે આ વાર્તા જે છે એ સાંભળી, અને આ વાર્તા ભારતની અંદર બિહાર શહેરમાં હકીકતે થઈ ગયેલી ઘટના છે. આ ઘટના પછી આપણે જોઈએ આપણું યુનિટ ફર્સ્ટ જે છે એ. યુનિટ ફર્સ્ટનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ, એટલે કે મતભેદોની વિરોધમાં. તો જોઈએ મતભેદોની વિરોધમાં આપણો જે યુનિટ છે એની અંદર આપણું પહેલું જે છે એ ચેપ્ટર છે, જેનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 યર્સ, 25 વર્ષો માટે ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. છેલ્લા 25 વર્ષોથી ગુરગાંવ શહેરની અંદર એક તાજનગર નામનું ગામ છે જે રેલવે સ્ટેશન, પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન માટે ગવર્મેન્ટને ખૂબ રિક્વેસ્ટ કરી રહ્યું છે. લોબિંગ એટલે કે પોલિટિકલ પાર્ટીઓને આજીજી કરવી, પોલિટિકલ પાર્ટીઓને રિક્વેસ્ટ કરવી. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ,
જ્યારે એ લોકોની ડિમાન્ડ જે છે એ ગવર્મેન્ટે ન સાંભળી ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ દેર ઓન હેન્ડ્સ. વિલેજવાળા જે હતા, ગામડાવાળા જે લોકો હતા, એમણે આ મેટરને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન બાય દેર ઓન. એ લોકોએ એકબીજા પાસેથી માંગીને ફાળો એકઠો કરીને 21 લાખ રૂપિયા જે છે એ ભેગા કર્યા અને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. એ ગામની અંદર રહેતા મોટાભાગના 3000 જેટલા ખેડૂત માણસો જે છે એ ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધર વિલેજ. પણ પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું એ લોકોની અત્યંત જરૂરી આવશ્યકતા હતી. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ દેર કેપેસિટી. ગામમાં રહેતા બધાએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે થોડા ઘણા રૂપિયા કાઢ્યા અને એમ કરીને એ લોકોએ કેટલા ભેગા કર્યા તો 21 લાખ, રેન્જિંગ ફ્રોમ 3000 to 75000 રૂપીઝ. કોઈએ 3000, 4000, 5000, 10000, કોઈએ 75000, એ રીતના છૂટી છવકાયેલી રકમ ભેગી કરી. દે ડોનેટેડ ધ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. કોણે કહ્યું તો રણજીત સિંહ જે ગામના સરપંચ છે એમણે કહ્યું કે એ લોકોએ ધીરે ધીરે કરીને 21 લાખ જેટલી રકમ અમને ભેગી કરીને આપી અને 2008 જાન્યુઆરીમાં અમે સ્ટેશન બનાવવાનું કામ જે છે એ ચાલુ કર્યું. દેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવર. દેર આર ઓલ્સો સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. ગામના ઘણા ખરા લોકો હતા જેમને અવારનવાર ગુરગાંવ, દિલ્હી, રેવર જેવા શહેરોમાં જવાની જરૂર પડતી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા જેમને કોલેજ જવા માટે રેલવેનો ઉપયોગ કરવાની જરૂર પડતી હતી. પરંતુ અત્યાર સુધી, ટિલ નાવ એટલે કે અત્યાર સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દીમાની ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. પણ અત્યાર સુધી ગામમાં કોઈ રેલવે સ્ટેશન ન હતું એટલે બધા લોકોને ક્યાં જવું પડતું હતું તો નજીકમાં બે સ્ટેશન છે, હલીમંડી અને પટલી, ત્યાં જઈને ટ્રેન પકડવી પડતી હતી. અને બોધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને તાજનગરની જે જગ્યા છે ત્યાંથી બંને સ્ટેશન્સ છે એ 6-6 કિલોમીટરના અંતરે આવેલા છે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ સ્ટેશન હિયર. અમે વિચાર કર્યો કે જ્યારે હલ્દીમાની અને પટ્ટીની જે રેલવે લાઇન્સ છે, પટરીઓ જે છે, ટ્રેક જે છે એ અમારા ગામમાંથી પણ પસાર થાય છે તો કેમ નહીં અમે ગામમાં જ એક સ્ટેશન બનાવી દઈએ. બટ દેટ ડિડન્ટ હેપન. પણ ગવર્મેન્ટે ના પાડી અને એ શક્ય બન્યું નહીં. સો વી રેઝ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અમે 1982થી સતત પ્રયાસો કર્યા કે અમારા ગામમાં સ્ટેશન બને, પણ એ થયું નહીં. કોઈએ અમારી વાત સાંભળી નહીં. બટ ધ રેલવે ટોલ્ડ અસ દેટ ડોન્ટ હેવ ફંડ્સ. પણ રેલવેએ અમને શું કહ્યું કે અમારી પાસે પૈસા નથી એટલે સ્ટેશન બનશે નહીં. સો ફાઇનલી એટલે છેલ્લે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે પોતાનું ભાગ્ય અમારી જાતે જ ઘડવાનું નક્કી કર્યું, સેડ હકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. એટલે હકુમચંદ જે આ કમિટી છે એનો મેમ્બર છે, એણે કહ્યું કે અમે અમારું ભાગ્ય પોતાની જાતે જ લખવાનું નક્કી કર્યું. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપ, ધ પંચાયત પાસ્ટ રેઝોલ્યુશન ઇન 2008 સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એનેબલ ટુ બિલ્ટ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્ફ એન્ડ વિથ ધેર ઓન મની. ગવર્મેન્ટ એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપ ત્યાંની જે પંચાયત છે એણે એવું રિઝોલ્યુશન પાસ કર્યું 2008ની અંદર, એક નિર્ણય પાસ કર્યો 2008માં, કહ્યું કે જ્યારે રેલવેને આપણે અપ્રોચ કર્યો ત્યારે રેલવે સ્ટેશન બનાવવાની ના પાડી છે એટલે આપણે બધા જાતે મળીને પૈસા એકઠા કરીને પોતાના પૈસાથી એક સ્ટેશન જે છે એ આપણા ગામની અંદર બનાવીશું. સૂન એન્ડ 11-મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ઝડપથી એક 11 માણસોની ટીમ જે છે એ ભેગી થઈ અને એ લોકોએ ગામમાંથી પૈસા એકઠા કરવાનું ચાલુ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એ લોકોની મહેનતના સ્વરૂપે, એક ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી
ऑन विच द रेलवे डिड नॉट हैव टू स्पेंड अ सिंगल रूपी स्टार्टेड ऑपरेशन्स। 2010 ની અંદર 7 જાન્યુઆરીના રોજ એક એ લોકોના પરિણામ સ્વરૂપ, એ લોકોની મહેનતના ફળ સ્વરૂપ એક એવું સ્ટેશન બંધાયું ભારતની અંદર, જે બંધાવવા માટે ભારતીય સરકારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડી ન હતી। એક એવું સ્ટેશન બંધાયું જેના ઉપર ગવર્મેન્ટે એક પણ પૈસો ખર્ચ કરવો પડ્યો ન હતો અને એમની સત્તામાં આવતું ન હતું। તો જોયું ને મિત્રો, બધા જ મતભેદોની વિરુદ્ધ જઈને એક કાર્ય કરવામાં આવ્યું અને એને સફળતા પણ મળી। તો આવી જ એક મતભેદોની વિરુદ્ધ ગયેલી બીજી વાર્તા છે એ આપણે અહીં સાંભળીએ, બીજી સત્ય ઘટના જે છે એ આપણે સાંભળીએ। બીજી વાત સ્ટોરીનું નામ છે સીતાપુર લાઇટ, સીતાપુર શહેરની અંદર લાઇટ આવી। તો શું છે જોઈએ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ગામડાના ઉત્તર પ્રદેશની અંદર ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર। 60% આસપાસનું જે પોપ્યુલેશન છે, ઘરો છે, એની અંદર પાવર એટલે કે વીજળી નથી। સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર। સીતાપુર જે છે એ ઉત્તર પ્રદેશનું એક એવું જ ગામડું છે જ્યાં બિલકુલ પણ આખા ગામની અંદર વીજળી છે નહીં। અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મીરાગાવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ। એક નાનકડું અમથું સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝ છે, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એક નાની કંપની જે સોશિયલ કામો કરે છે, જેનું નામ છે મીરાગાવ પાવર। એ જે કંપની છે એણે આ પાવરની સિચ્યુએશન બદલવા માટે કંઈક કરવાનું નક્કી કર્યું। દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ। એ લોકો એક જ સમયે 2 સોલર પેનલ નાખવાનું નક્કી કર્યું। સોલર પેનલ એટલે કે સૂર્ય ઉર્જાથી બનવાવાળી વીજળી માટે જે પેનલ નાખવા પડે છે, જે સ્તંભો નાખવા પડે છે, એ લોકોએ એકસાથે 2 વીજળીના સ્તંભો નાખવાનું નક્કી કર્યું। 2 સોલર પેનલ એટલે કે સૂર્યપ્રકાશથી વીજળી બનાવવાવાળા યંત્રો નાખવાનું નક્કી કર્યું। ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિડ ગ્રીડ એટ અ વિલેજ લેવલ। જસ્ટ એક વર્ષની અંદર, માત્ર એક વર્ષની અંદર આ MGP કંપની જે છે એણે 3,500 જેટલા કસ્ટમર્સને કનેક્ટ કર્યા, ભેગા કર્યા આ સોલર પાવરથી ગામડાની અંદર વીજળી લાવવા માટે। વિલેજ બાય વિલેજ, ગામડું દર ગામડું, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ દેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક। માત્ર એક અઠવાડિયાના 25 rupees દઈને આ MGP જે કંપની છે એણે ગામડા દર ગામડા સૂર્યપ્રકાશથી ચાલવાવાળી એનર્જી છે એ પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું। એ એનર્જીથી 25 rupees અંદર આખા અઠવાડિયામાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ જે છે એ ચાલી શકે છે। ધીસ ઇઝ ધ ચીપર દેન કેરોસીન। આ જે છે એ કેરોસીન કરતાં પણ સસ્તું પડે છે, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ। કેરોસીન અને આ વીજળીના ભાવો જો કમ્પેર કરીએ તો કેરોસીન આ વીજળીના ભાવ કરતાં 2 ગણું થઈ શકે છે આખા મહિનાની અંદર। અ સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ અ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ। આ જે સૂર્યપ્રકાશથી ચાલવાવાળી ઉર્જા છે, પાવર છે, એ સ્મોકલેસ એટલે કે એમાં કોઈ જ જાતનો ધુમાડો થતો નથી, ધુમાડા રહિત જે છે એ લાઇટનો સોર્સ છે, પાવરનો સોર્સ છે, અને એમાં એક એડેડ બેનિફિટ આવે છે કે એમાં કસ્ટમરની હેલ્થને કોઈ જ નુકસાન થતું નથી। ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ। આ જે માઇક્રોગ્રીડ્સ નાખવાનું કામ છે, સોલર એનર્જીના યંત્રો નાખવાનું કામ છે, એ ભવ્ય કામ હતું ગામડાની અંદર અને બધા જ, લગભગ બધા જ લોકો એમાં ઇન્વોલ્વ થયા હતા ગામડાના। ઇન ધ વિલેજ ઓફ ધમનપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બિનેટ ધીસ ક્રોચિંગ મિડ ડે સન, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ। આ ધમનપુરા નામનું જે ગામ છે ત્યાં ગામના મેપ પ્રમાણે દરેક ટીમના માણસો જે છે એ મિડ ડે ઓફ ધ સન, સ્ક્રોચિંગ મિડ ડે ઓફ ધ સન એટલે કે બપોરના સમયના ખરા તડકાની અંદર પણ કામ કરે છે, વાયરિંગનું કામ કરે છે એકબીજા કસ્ટમર્સને કનેક્ટ કરવા માટે આ પાવર સપ્લાય માટે।
सम हाउस होल्डर्स जॉइन इन वाइल अदर्स लुक ऑन कॉलिंग आउट ऑर्डर्स और वॉचिंग द क्यूरियस ब्रीडिंग वियर्डली। એટલે કે ગામના ઘણા ખરા લોકો જે છે એ આ કામમાં સહભાગી થયા અને કામ કરવા માટે હા પાડી સાથે જોડાયા અને ઘણા લોકોએ આતુરતાપૂર્વક જોયું કે આ શું થઈ રહ્યું છે અને એમાં જોડાવાનું ના કહ્યું। ધ રૂફ ઓફ સેટરડી બ્રિક વર્લ્ડ હોમ ઇન ધ ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ અ સાઇટ ફોર પેનલ એન્ડ બેટરી। ગામના ઘરોની જે છત છે એ બધી જ છતો ઉપર આની બેટરી અને પાવર નાખવા માટે જગ્યા પસંદ કરવામાં આવી, ચૂઝન એટલે પસંદ કરવી। અઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયોના। અઝાઝ નામનો વ્યક્તિ જે છે આ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, જે રિયોઝા ગામમાંથી હતો અને એને સિલેક્ટ કરવામાં આવ્યો હતો કંપનીની અંદર એઝ અ ઇલેક્ટ્રિશિયન। એણે ઇન્સ્ટોલ કરી, હી ઇન્સ્ટોલ્સ ધી પેનલ ઇન સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ। એણે આ બધા જ મશીન્સ જે છે એ સાઉથની ડિરેક્શનમાં નાખવા માટે કામ શરૂ કર્યું। કેમ? તો કેમ કે સાઉથની ડિરેક્શનમાં ત્યાં ખૂબ વધારે સૂર્યપ્રકાશ આવતો હતો। વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ આઈધર, સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ। ગામડાના એક વ્યક્તિએ કહ્યું કે આ એનર્જીથી અમે આજુબાજુનું જે વાતાવરણ છે એને બચાવી રહ્યા છીએ, એનું રક્ષણ કરી રહ્યા છીએ અને આ લાઇટથી, આ પાવરથી અમારા ઘર કે શહેરમાં, ગામમાં કોઈ જ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી। ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ ધી કસ્ટમર્સ ટુ, સેઝ અનધર। ગામની અંદર પાવર માટે અને બીજા બધા ઘણા કાર્યો માટે નવા નવા આવા ઘણા જ બિઝનેસીસ છે એ ચાલુ થઈ રહ્યા છે। ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ। આ લાઇટના લીધે ઘણા ખરા શહેરોની અંદર જે છે, ઘણા ખરા ગામડાઓની અંદર અલગ અલગ કામ માટે આ લાઇટ મદદરૂપ થઈ રહી છે। એક ગામની અંદર કસ્ટમર્સ જે છે એ આ લાઇટને યુઝ કરી રહ્યા છે રાતના સમયે સાડીઓ ભરવાનું કામ કરવા માટે। ઇન અનધર, એટલે કે એક બીજા ગામમાં, વન મેન નાવ હેઝ ધ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ। એક ગામની અંદર એક રાતનો ધંધો જે છે એક માણસ ચાલુ કરી રહ્યો છે આ લાઇટના લીધે, પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ, એટલે કે ટેબલ પર પાથરવાનું પ્લાસ્ટિકનું કપડું બનાવવા માટેનું। ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ વેલ વી કુક એન્ડ ઈટ। અમારા માટે રાત્રે ભોજન બનાવવા અને ખાવા માટે આ લાઇટ ખૂબ જ મદદરૂપ થાય છે। અવર ચિલ્ડ્રન્સ આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અમારા બાળકો પણ હવે રાતના સમયે વધુ ભણી રહ્યા છે। તો જોઈને મિત્રો, મતભેદોની વિરોધમાં જઈને આ એક બીજું કાર્ય છે જે કરવામાં આવ્યું, જે લોકોને ખૂબ જ મદદરૂપ થયું છે। સમજાઈ ગયું ને મિત્રો? બે જ વાર્તાઓ ખૂબ જ સરસ અને રસપ્રદ હતી, તો જોઈએ આવી ત્રીજી વાર્તા શું છે। ત્રીજી વાર્તા જે છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટની છે। પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં પબ્લિક લાઇબ્રેરી, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, જોઈએ શું છે આ। ઇન કેરલા, કેરળની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013। કેરળના પલક્કડ શહેરની અંદર એક પબ્લિક લાઇબ્રેરી બાંધવામાં આવેલી છે, ચાલુ કરવામાં આવેલી છે સપ્ટેમ્બર 2013 થી। ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સીસ। આ જે છે એક અત્યંત અત્યાધુનિક લાઇબ્રેરી છે, મોડર્ન લાઇબ્રેરી એટલે એક અત્યાધુનિક લાઇબ્રેરી, જે અત્યાધુનિક બધી જ વસ્તુઓ રાખવામાં આવેલી છે, ચોપડીઓ રાખવામાં આવેલી છે અને એક ઇન્ફોર્મેશન અને નોલેજનું સેન્ટર છે આ લાઇબ્રેરી। બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ, પણ ઘણા સમયથી આ જે લાઇબ્રેરી ન્યૂઝમાં આવી રહી છે, ચર્ચાનો વિષય બની રહી છે એક જુદા જ કારણને લીધે। અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર અ વુમન, એ લાઇબ્રેરીના 1000માંથી ત્રીજો જે ભાગ છે એ મહિલાઓનો છે। એટલે કે લાઇબ્રેરીના જે મેમ્બર્સ છે, હજારો મેમ્બર્સ, એમાંથી ત્રીજા ભાગના મેમ્બર્સમાં બધી જ વુમનો, સ્ત્રીઓ છે। These women's આ સ્ત્રીઓ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ
The library offered them launched a women's unit in February 2014. લાઇબ્રેરીએ જે છે આ બધી જ મહિલાઓને એક ભેગી કરીને વિમેન્સ યુનિટ 2014માં ચાલુ કરવા માટે પરવાનગી આપી છે. એક અલગથી સ્ત્રીઓ માટેનો વિભાગ ચાલુ કરવા માટેની લાઇબ્રેરીની અંદર છૂટ આપવામાં આવેલી છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. એ બધી જ વ્યક્તિઓ મહિલાઓ જે છે એ ભેગી થઈ છે કઈ રીતે બીજી મહિલાઓને કામકાજ માટે પ્રેરિત કરવી એની મેથડ્સ શોધવા માટે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ધ ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ઇન ધ હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ એન્ડ ફોર વુમેન્સ ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લાઇબ્રેરીએ જે છે પોતાનો હોલ જે છે એ ખુલ્લો મૂકી દીધો છે ફિલ્મ્સ બનાવવા માટે, ફિલ્મની સ્ક્રીનિંગ્સ માટે. કોઈપણ અગર વર્કશોપ અગર એ મહિલાઓએ ફિલ્મ બનાવી હોય એના માટે, મહિલાઓએ કોઈ વર્કશોપ અરેન્જ કરવો હોય, કોઈ કાર્યક્રમ અરેન્જ કરવો હોય હોમ ઇકોનોમિક્સને લઈને કે પછી ગાર્ડનિંગને લઈને, ગાર્ડન કઈ રીતે બનાવવું સ્થાપવું એના માટે, બાળકોની કેર કઈ રીતે કરવી એના આર્ટ માટે, કોઈ ફેમિલીની અંદર પ્રોબ્લેમ હોય તો એને કઈ રીતે સોલ્વ કરવી એના માટે, કોઈ લીગલ એટલે કે લીગલ ડિસ્પ્યુટ્સ માટે એટલે કે કોઈ કાનૂની તકરાર માટે, અથવા પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે કોઈ ધંધાને લગતી પ્રોબ્લેમ્સ માટે, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન જો મહિલાઓ પાસે હોય તો એના કોઈ કાર્યક્રમને ગોઠવવા માટે લાઇબ્રેરીમાં જગ્યા એ લોકોને અલગથી ફાળવવામાં આપી હતી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ વુમન્સ વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ યુનિટી. લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એમણે કહ્યું વાંચનના લીધે મહિલાઓની અંદર જે છે એ પોતાની તાકાતને ઓળખવાની, સમજવાની એક નવી જ શક્તિ આવશે. ઇટ વોઝ નોટેડ દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ્લી ઓનલી ફોર મેઇન રીડર્સ. જોવામાં આવેલું છે કે પહેલાંના સમયમાં જે મોટી મોટી લાઇબ્રેરીઝ હતી ત્યાં મોટાભાગનો સમય જે છે એ ત્યાં મહિલાઓને આવવા નહોતું દેવામાં આવતું. માત્ર જે મોટાભાગનું પબ્લિક હતું એ પુરુષો જ હતા, પુરુષોને જ વાંચવા માટે અલાઉડ કરવામાં આવતું હતું. ધ યુનિટ ડિસ્કસ્ડ દેટ ઇફ ધ વન્સ વેલ રીડર વુમન ઓફ કેરલા કન્ટિન્યુડ ટુ સ્પેન્ડર ધર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન્સ આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. કેરળની અંદર આ વસ્તુ વિકસાવવામાં આવી અને નક્કી કરવામાં આવ્યું કે જો કેરળની કોઈ મહિલા જે છે એ રાતના સમયે અથવા તો એ મહિલા જે છે એ ટીવીના સામે પોતાના વાંચનના લીધે પ્રેરિત થઈને અમુક એવા કાર્યક્રમો કરે જે બીજી મહિલાઓને એન્કરેજ કરે રાતના સમયે કેરળમાં બહાર નીકળવા માટે. આફ્ટર ડાર્ક એટલે કે અંધારું થયા પછી વુમન્સ જે છે એ કેરલાની અંદર ડરે છે બહાર નીકળવા માટે. અફ્રેડ એટલે કે ડરવું. મહિલાઓ જે છે એ રાતના અંધારામાં બહાર જવા માટે ડરે છે, તો આ વસ્તુનો ડર દૂર કરવા માટે ઘણી મહિલાઓને એન્કરેજ કરવા માટે જો કોઈ મહિલા રીડર મહિલા જે છે એ આ વસ્તુઓ વાંચે ટીવી ઉપર તો એ ઘણું પ્રેરણા દેવાવાળું કામ બની શકે છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. એટલા માટે જ લાઇબ્રેરીએ નક્કી કર્યું છે કે મહિલાઓને વાંચવા માટે એક અલગ રૂમ આપવામાં આવશે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ બાયકન ટુ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. પલક્કડની આ જે લાઇબ્રેરી છે એ મહિલાઓના વાંચન ઉપર, મહિલાઓના વર્કશોપ્સ ઉપર મહિલાઓને પ્રેરિત કરવા માટે ઘણા બધા કાર્યો કરી રહી છે અને ઘણી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી રહી છે. એન્ડ ધેન દેર આર ધ બુક્સ અને પછી એ ચોપડીઓ પણ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને પછી એ લાઇબ્રેરીની અંદર મળતી બુક્સ પણ છે જે આ મહિલાઓને પ્રેરણા આપશે આગળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જે તકો આવે છે એના ઉપર સરસ કામો કરવા માટે. તો જોયું ને મિત્રો, આપણે ત્રણ સરસ મજાની એવી વાર્તાઓ સાંભળી, એવી સત્ય ઘટનાઓ સાંભળી જેમાં મતભેદોની વિરુદ્ધ જઈને કંઈક કામ કરવામાં આવ્યું છે અને એક ઘણું જ સફળ થયું છે.
તો તમે આ બધી જ એક્ટિવિટીઝ જે આજે કરી છે એ ત્રણેય વાર્તાઓનો, ચારેય વાર્તાઓનો અભ્યાસ ઘરે ચોક્કસથી કરજો અને એમાંથી પ્રેરણા મેળવીને પોતે પણ કંઈક શીખશો. શીખશો ને મિત્રો? તો ચાલો આવા સરસ મજાના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. ઓલ ધ બેસ્ટ ફોર યોર સ્ટડીઝ. થેન્ક યુ.